સમાચાર. રામ મંદિર મુદ્દે જમીન લઈને આજે જે સુનાવણી હાથ ધરાવવાની છે તેના આધારે એક મહત્વના સમાચાર. રામ જન્મભૂમિ જમીન વિવાદની સુનાવણી ટળી છે તો સુપ્રીમ કોર્ટમાં આ સુનાવણી ટળી છે. આજે આ સુનાવણી હાથ ધરાવવાની હતી પરંતુ સુનાવણીને ટાળવામાં આવી છે. 10 જાન્યુઆરીએ હવે આ સુનાવણી હાથ ધરાશે. તો મહત્વનું છે, જમીનને લઈને જે વિવાદ હતો ત્યારે સુનાવણી આજે હાથ ધરાવવાની હતી. સુપ્રીમ કોર્ટમાં આ સુનાવણી થવાની હતી પરંતુ સુપ્રીમ કોર્ટે સુનાવણી ટાળી છે. 10 જાન્યુઆરીની તારીખ અપાઈ છે આગામી સુનાવણી માટે. તો અગાઉ જે પ્રકારે ચુકાદો આવ્યો હતો, જમીન સરખી ભાગે વહેંચવાનો જે ચુકાદો આવ્યો હતો તેની સામે સુપ્રીમ કોર્ટમાં જે અરજીઓ થઈ છે, 14 જેટલી અરજી થઈ છે. આ તમામ અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી પરંતુ આ સુનાવણી ટળી છે. 10 જાન્યુઆરીએ હવે આ સુનાવણી હાથ ધરાશે. તો જમીનને લઈને વિવાદ છે, જમીન કોને આપી તેને લઈને વિવાદ. 14 જેટલી અરજીઓ જે થઈ છે તેના પર સુનાવણી સુપ્રીમ કોર્ટ દ્વારા હાથ ધરાશે અને 10 જાન્યુઆરીએ હવે આ સુનાવણી થશે. તો આજની સુનાવણી પર સૌ કોઈની નજર હતી. રાજકીય રીતે બિલકુલ સંવેદનશીલ મુદ્દો હંમેશાથી રહ્યો છે રામ જન્મભૂમિનો, અને ફરી એકવાર હવે સુનાવણી ટળી છે ત્યારે આજે સુનાવણી નહીં આવતા નિરાશા પણ છે. તો એક તરફ સરકાર પર દબાણ છે આ સમગ્ર મામલાને લઈને, અને જ્યારે લોકસભાની ચૂંટણી પણ નજીકમાં છે તો સરકાર આ મામલે દબાણમાં છે, અને તેવામાં સુપ્રીમ કોર્ટના આજના ચુકાદા પર સૌની નજર હતી. જોકે હવે આ ચુકાદો 10 જાન્યુઆરી આવી શકે, 10 જાન્યુઆરી માટે આ સુનાવણીને ટાળવામાં આવી છે. તો નવી બેન્ચ હવે કરશે કેસની વધુ સુનાવણી. જે પ્રકારે 3 જજની બેન્ચ બનશે તેવી શક્યતા હતી, બિલકુલ તેવું જ થયું છે. 3 જજની બેન્ચ બનાવવામાં આવી છે અને આ નવી બેન્ચ સુનાવણી હાથ ધરશે. તો 10 જાન્યુઆરીએ 3 જજની એક નવી બેન્ચ જે તૈયાર કરાઈ છે તે બેન્ચ સમક્ષ આ સુનાવણી હાથ ધરાશે. રામ મંદિર પર આ નવી બેન્ચ હવે નિર્ણય કરશે અને સુનાવણી હાથ ધરાશે જેમાં ચુકાદો આવશે. તો આજની સુનાવણી ટળી છે. આજે સુનાવણી થવાની હતી અને જમીન જે ફાળવવાની છે તેને લઈને અગાઉ જે ચુકાદો આવ્યો હતો સરખી ભાગે વહેંચવામાં આવી હતી જમીન, જોકે તેની સામે 14 અરજીઓ થઈ હતી. આ અરજીઓ પર આજે સુનાવણી થવાની હતી જે હવે 10 જાન્યુઆરીએ હાથ ધરાશે અને 3 જજની નવી બેન્ચ સમક્ષ આ સુનાવણી હાથ ધરાશે. તો એક સંવેદનશીલ મુદ્દો રામ જન્મભૂમિ, અને તેને લઈને આજની સુનાવણી ટળી છે. સૌની નજર હતી, સમગ્ર દેશની નજર હતી આજની આ સુનાવણી પર. જોકે હવે આ સુનાવણી ટળી છે અને 10 જાન્યુઆરીએ થશે કેસની આગળની સુનાવણી. 3 જજની નવી બેન્ચ એક તૈયાર કરવામાં આવી છે. આ નવી બેન્ચ સુનાવણી કરશે, ચુકાદો આપશે. તો રામ જન્મભૂમિનો જે વિવાદ છે, વર્ષોથી ચાલ્યો આવતો આ વિવાદ, સરકારો બદલાય પરંતુ આ વિવાદનો અંત નથી આવ્યો. ત્યારે આજના નિર્ણય પર સૌનો મદાર હતો, સૌને આશા હતી કે આજે ચુકાદો આવી જશે, પરંતુ સુનાવણી ટળી છે આજની. 10 જાન્યુઆરીએ હવે આ સુનાવણી હાથ ધરાશે. તો સુપ્રીમ કોર્ટમાં 14 અરજી થઈ હતી જેના પર સુનાવણી માટે નવી બેન્ચની રચના કરવામાં આવી છે. 3 જજની એક નવી બેન્ચ તૈયાર કરવામાં આવી છે જે આ મામલે સુનાવણી હાથ ધરશે. અલ્હાબાદ હાઈકોર્ટે 2010માં અગાઉ ચુકાદો આપ્યો હતો. 2.77 એકરની આ જમીન છે જેને 3 ભાગમાં વહેંચવાનો, સરખે ભાગે વહેંચવાનો ચુકાદો અપાયો હતો જેની સામે સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ હતી. તો 14 જેટલી અરજી થઈ હતી સુપ્રીમ કોર્ટમાં જેના પર સુનાવણી આજે થવાની હતી જે ટળી છે. 10 જાન્યુઆરીએ નવી બેન્ચ જે 3 જજની તૈયાર કરાઈ છે તે સુનાવણી હાથ ધરશે. હિતેન વિઠલાણી વધુ માહિતી સાથે જોડાયા છે. હિતેન, આજની સુનાવણી ટળી છે, શું કારણ રહ્યું અને જે નવી બેન્ચ હવે તૈયાર કરાઈ છે તે સમક્ષ સુનાવણી થશે તે વિશે માહિતી આપશો. બિલકુલ નુપુર, અગર વાત કરીએ તો સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન સીબીઆઈ ની બેન્ચમાં જયારે મેટર ગયો તે દરમિયાન સુપ્રીમ કોર્ટે માત્ર 3 મિનિટની અંદર જ જે છે કહ્યું કે 10 જાન્યુઆરીએ જે છે સુપ્રીમ કોર્ટ સમગ્ર મામલાની સુનાવણી કરશે, અને જે કોન્સ્ટિટ્યુશન બેન્ચ છે, સંવિધાન પીઠ છે, તે જ સંવિધાન પીઠ જે છે તે સમગ્ર માસની સુનાવણી જે છે આગળ વધુ હાથ ધરશે. એટલે ક્યાંક ને ક્યાંક જે હિસાબે આજે નક્કી થવાનું હતું કે કઈ બેન્ચ જે છે તે સુપ્રીમ કોર્ટની સુનાવણી સુપ્રીમ કોર્ટ ઓર કુછ નહીં તો યે સુપ્રીમ કોર્ટ પર કે સામને જાને કે સરકાર કો કોઈ આવશ્યકતા નહીં, પહેલે ભી નહીં થી, वो पार्टी नहीं थे. जब मैं आया था अपनी पिटीशन से कि मेरा मूलभूत अधिकार है वहाँ पूजा करने के लिए, तब सरकार आई थी. अब तो सरकार कहीं नहीं है तस्वीर में. सिर्फ 2 पार्टीज जो हैं, सुन्नी वाकफ बोर्ड और ये जो हिंदुओं के जो निर्मोही अखाड़ा और राम जन्मभूमि, वही हैं.
तो इसका हल तो निकल सकती है, परंतु प्रधानमंत्री को थोड़ा साहस करनी चाहिए, थोड़ी धैर्य रखनी चाहिए और कर देना चाहिए। ये तो बहुत दिन से पड़ा हुआ है, हमारा हम वचनबद्ध हैं, हम चुनाव में नहीं जा सकते यदि हम राम मंदिर नहीं बनाते हैं। Yes, it was very clear at last time also when they said that they will list the matter on 4th of January for a date from when the hearings can start. And today it was this Chief Justice. તો 10મી જાન્યુઆરી સુધી ટળી છે હવે સુનાવણી, 3 જજની નવી બેન્ચ હવે સુનાવણી હાથ ધરશે. તો હિતેન વિઠલાણી આપણી સાથે જોડાયેલા છે. તો ફરી એકવાર આપણે જણાવી દઈએ કે આજની સુનાવણી ટળી છે. સુપ્રીમ કોર્ટમાં આજે આ સુનાવણી હાથ ધરવાની હતી. રામ જન્મભૂમિ વિવાદ જેને લઈને આજની સુનાવણી પર સમગ્ર દેશની નજર હતી. રાજકીય રીતે પણ સંવેદનશીલ આ મુદ્દો લોકસભાની ચૂંટણી નજીકમાં છે, સરકાર પર દબાણ છે, ત્યારે આજની સુનાવણી ખૂબ જ મહત્વની હતી. જો કે હવે 10મી જાન્યુઆરી સુધી આ સુનાવણી ટળી ગઈ છે. 10મી જાન્યુઆરીએ 3 જજની નવી બેન્ચ જે તૈયાર કરાઈ છે તેની સમક્ષ આ સુનાવણી હાથ ધરાશે અને ત્યારબાદ ચુકાદો સામે આવશે. તો અગાઉ અલ્હાબાદ હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો હતો 2010માં 3 સરખી ભાગે જમીન વહેંચવાનો ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો, જેની સામે 14 અરજીઓ થઈ છે સુપ્રીમ કોર્ટમાં. તો રામ જન્મભૂમિ વિવાદ જેનો અંત ક્યારે આવશે એ તો એક સવાલ જ છે. વર્ષોથી ચાલ્યો આવતો આ વિવાદ. હિતેન વિઠાણી લાઈવ આપણી સાથે જોડાઈ ગયા છે. હિતેન, આજની જે સુનાવણી રહી, કોર્ટે શું કહ્યું, 10મી જાન્યુઆરીએ શું સુનાવણી હાથ ધરાશે? બિલકુલ નુપુર, અગર વાત કરીએ તો સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન 10 જાન્યુઆરી સુધી સુનાવણી જે છે તે ટળી ચૂકી છે. આપણી સાથે એડવોકેટ છે, તેમની સાથે જ વાત કરીશું. આજ અયોધ્યા વિવાદ પર સુનવાઈ હોની હતી, ક્યા હુઆ સુપ્રીમ કોર્ટમાં? આજ માનનીય સર્વોચ્ચ ન્યાયાલય કે મુખ્ય ન્યાયાધીશ મહોદય કે કોર્ટ નંબર 1 મેં ઇસ મેટર કી સુનવાઈ હુઈ જો 7 નંબર સિરિયલ પે થા. और ऑनरेबल कोर्ट ने कहा कि 10 तारीख से इसकी रेगुलर हियरिंग होगी और 10 तारीख से पहले पहले किस बेंच में सुनवाई होगी वो फिक्स हो जाएगा. 10 तारीख को सुनवाई शुरू हो जाएगी. 10 तारीख से डे टू डे हियरिंग होगी? नहीं, ऐसा नहीं, ऐसा एडमिनिस्ट्रेटिव साइड से डिसाइड होगा. पहले बेंच बनेगा और जो बेंच बनेगा वो बेंच डिसाइड करेंगे कि ये इसके आगे फर्दर कोर्स कैसे हियरिंग होगी. कॉन्स्टिट्यूशन बेंच इस मामले की 10 तारीख को सुनवाई करेगी, ऐसी बात हुई है? ऐसी कोई बात कही नहीं गई है, लेकिन ये एडमिनिस्ट्रेटिव पावर है ऑनरेबल जो चीफ जस्टिस ऑफ इंडिया का कि जो बेंच कंस्टिट्यूट करेंगे उस बेंच में वो खुद बैठेंगे या अन्य जज रहेंगे, जो भी होगा वो जो 10 जनवरी की तारीख मुकरर की गई है उस तारीख से पहले ये डिसाइड हो जाएगा और 10 तारीख से सुनवाई होना शुरू हो जाएगा. बिल्कुल. તો 10 તારીખ થી સમગ્ર મામલે સુનાવણી શરૂ થઈ જશે તેવું સાફ તોર પર ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રંજન ગોગોઈએ આજે સુનાવણી દરમિયાન કહ્યું. 7મા નંબર પર સમગ્ર અયોધ્યા વિવાદનો જે મામલો હતો તે કોર્ટમાં હતો અને એટલે ક્યાંક ને ક્યાંક 10 તારીખની પહેલા એક બેન્ચનું પણ ગઠન કરવામાં આવશે. કઈ બેન્ચ જે છે તે સમગ્ર મામલાનો વિવાદ પર સુનાવણી કરશે તે પણ નક્કી થઈ જશે. હાલાકી જે હિસાબે વકીલ હતા તેમણે સાફ કહ્યું કે 10 તારીખથી જે છે તે રેગ્યુલર હિયરિંગ જે છે તે શરૂ થશે. આજે અગર વાત કરીએ નુપુર, તો આજે સમગ્ર મામલાની મહત્વ એટલે હતું કારણ કે સુપ્રીમ કોર્ટની જે બેન્ચ હતી તે આજે નક્કી કરવાની હતી કે કઈ બેન્ચ સુનાવણી નક્કી કરશે, કઈ તારીખ સુનાવણી માટે નક્કી કરવામાં આવશે અને શું ડે ટુ ડે હિયરિંગ થશે, રેગ્યુલર બેસિસ પર થશે કે ફરી એકવાર તારીખ પર તારીખ. आज तो फिर से वही बात होगी. देखिए, जस्टिस दीपक मिश्रा के रिटायर होने के बाद इस मामले की रेगुलर सुनवाई करने के लिए विशेष पीठ नहीं बनी है. हाँ. जो चीफ जस्टिस ऑफ इंडिया एडमिनिस्ट्रेटिव साइड पे ऑर्डर पास करके बनाएंगे. हाँ. और वो बेंच 10 जनवरी को गठित हो रही है. हाँ. जो इस केस की सुनवाई करेगी और फर्दर ऑर्डर इस केस में पास करेगी. मतलब आप ये कहना चाह रहे हैं कि अब एक और बेंच बनेगी जो 10 जनवरी को, एक और बेंच नहीं, एक रेगुलर बेंच बनेगी राम जन्मभूमि हेडिंग के लिए जो जस्टिस दीपक मिश्रा से रिटायर होने से पहले
कॉन्स्टिट्यूटेड थी, क्योंकि जस्टिस दीपक मिश्रा रिटायर हो गए, एक फ्रेश बेंच बनेगी जो इस मामले की सुनवाई करेगी, वही सक्षम होगी इसमें फर्दर ऑर्डर्स पास करने के लिए। यही सुप्रीम कोर्ट ने आज कहा, लिस्ट द मैटर ऑन 10 जनवरी फॉर पासिंग ऑफ एप्रोप्रिएट ऑर्डर्स बाय दैट बेंच। अच्छा, बाय दैट बेंच। एक और चीज मुझे बताइए, ये सवाल कई सारे आ रहे हैं कि अब फास्ट ट्रैक होगा नहीं होगा, ये सबको लेकर क्या? ये सारी बातें हम एप्रोप्रिएट बेंच के सामने कहेंगे कि ये मामला फास्ट ट्रैक होना है या डे टू डे सुनवाई होनी है नहीं। यानी कि अब जो भी चीज होगी वो जो बेंच विशेष पीठ जो बनेगी उसके सामने सारी बातें रखी जाएगी, और वो बेंच 10 जनवरी को बैठ रही है। अब ये मैटर दोबारा 10 जनवरी को कोर्ट के सामने लिस्ट हो रहा है स्पेशल बेंच के सामने, जो इस मामले की सुनवाई स्पेशल बेंच में वो चीफ जस्टिस ऑफ इंडिया एडमिनिस्ट्रेटिव साइड पे ऑर्डर पास करेंगे। जब 10 जनवरी की कॉज लिस्ट आएगी तो आप सबको पता चलेगा उसके बारे में। 10 जनवरी को जो 10 जनवरी की बेंच है उसकी कॉज लिस्ट 6 या 7 तक आ जाएगी, तो आपको पता चल जाएगा कौन सी बेंच इस मामले की सुनवाई कर रही है। बेंच ऑब्वियसली कोर्ट ने कहा है कि हम 10 जनवरी को लगा रहे हैं फॉर पासिंग ऑफ ऑर्डर बिफोर द अप्रोप्रिएट बेंच। जो भी अप्रोप्रिएट बेंच ऑर्डर्स पास करना चाहेगी तो वो 10 जनवरी। अब आप लोगों की उस बेंच के सामने क्या अपील होगी? नहीं, उस बेंच के सामने हम ये कहेंगे कि हिंदू महासभा का बहुत क्लियर स्टैंड है कि 10 जनवरी को हम कोर्ट के सामने कहेंगे कि इस मामले की डे टू डे सुनवाई की जाए। प्लीडिंग्स कंप्लीट हो चुके हैं, डॉक्यूमेंट्स का आदान प्रदान हो चुका है, ट्रांसलेशन कंप्लीट हो चुके हैं। 90 दिन के अंदर इलाहाबाद हाईकोर्ट ने कंटिन्यूस हियरिंग करके अपना फैसला दिया था। ये फर्स्ट अपील है, 60 डेज के अंदर अगर दोनों पार्टीज कोऑपरेट करें हियरिंग तो आप। तो मात्र 3 मिनिट में आज सुप्रीम कोर्टे जाहरात करी दीधी, जे रीते आज सुनावणी टळी छे तेनी जाहरात करवामां आवी छे। अने हितेन आपणे साथे जोडायेला छे। हितेन, आज जे रीते 3 नवा जजनी बेंच बनशे तेनी वात करवामां आवी छे अने सुप्रीम कोर्टे जे सुनावणी टाळी छे, कही शकाय के सरकार पर एक रीते दबाण पण छे आ समग्र मुद्दानुं अने संवेदनशील खूब ज मुद्दो, त्यारे हवे आगामी सुनावणी झड़पी थशे अने कई रीतनी कार्यवाही रहेशे ते विशे जो चीज आप लोग कह रहे थे कि डे टू डे हियरिंग पता लगे, हाँ, वो नहीं हुआ है अभी। वो तो हो जाएगा, ठीक है, ऑर्डर आ जाएगा।